आ वर्षे सूरत में सीबी पटेल हेल्थ क्लब वीआईपी रोड वेसू पास T7 इवेंट्स द्वारा KDM झरकार नवरात्रि आयोजन कर प्रसिद्ध गायक कलाकार कच्छी कोयल गीता रबारी और तेमनी टीम साथ खेलैयाओं ने झूमववा और झणकार में धूम मचा रहा है। झणकार रमझट में स्टेज की डिजाइन एक अलग ज अंदाज में तैयार करवामां आवी छे त्यारे LED ना माध्यम थी वधुमां वधु लोको गरबा जोई शके तेवुं पण आयोजन करवामां आव्युं छे। तारीख 26 सप्टेम्बर थी 4 ऑक्टोबर सुधी सूरतना शहरीजनों गीता रबारीना गरबाना ताले गूंजी उठशे। आ गरबानी रमझट में खेलैयाओ अनेक अवनवा ट्रेडिशनल ड्रेस पहेरीने गरबे घूमी रह्या छे अने खेलैयाओ माटे विविध प्रकारना इनामोनुं खास आकर्षणनुं केन्द्र बन्युं छे। कोरोनाना कारणे 2 वर्षथी मोटा मोटा रमझटोनुं आयोजन करवामां आव्युं न हतुं, परंतु आ वर्षे कोरोना ओछो थता सरकारे तहेवारो माटे छूटछाट आपी छे અને રાત્રે 12 વાગ્યા સુધી ગરબે ઘૂમવાની છૂટ આપી છે, ત્યારે આ વર્ષે નવરાત્રિમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબાના તાલે ઘૂમી રહ્યા છે। દિવ્યાંગ બાળકો પણ ગીતા રબારીના તાલે ગરબે ઘૂમ્યા હતા। આ એક આકર્ષણનું કેન્દ્ર બન્યું। મજા આવી છે સુરતમાં, અમે આજે બીજું નોરતું છે। સુરતના લોકો ખૂબ ઉત્સાહિત છે અને રમવાના ખૂબ શોખીન છે। ખૂબ લોકો આજે આવ્યા છે અને અમે ખૂબ મહેનત કરી છે અને લોકોએ બહુ પ્રોત્સાહન આપ્યું છે અમને, અમારી જે મહેનત કરી છે અને સ્વીકારી છે। અને 2 વર્ષ બાદ આપણે નવરાત્રિ કરી રહ્યા છીએ, તો બધાએ લોકોને ગરબાની જે રાહ જોઈ છે ફાઇનલી, તો બધા રમવા માટે આજે આવ્યા છે। તો હજી જે નથી આવ્યા એ બધાને હું કહીશ કે પધારો અમારી KDM ઝણકાર નવરાત્રિમાં। સુરતમાં છે અમારી નવરાત્રિ એટલે સુરતી લાલાઓ જલ્દી આવી જાઓ, કેમ કે જેમ જેમ દિવસો જશે તેમ તમારી પાસે દિવસો બહુ ઓછા રહેશે રમવા માટે। તો પ્લીઝ બધા પધારો, અમે તમારી બધાની રાહ જોઈશું અને ખૂબ મજા આવે છે અહીંયા અમને નવરાત્રિ કરી। થેન્ક યુ। 2 વર્ષનો કોરોના કાળ અત્યારે ચાલ્યો અને લોકોને એવો શું સંદેશ આપશો કે લોકોને હવે મનોરંજન મળે? 2 વર્ષ બાદ આપણે આપણા તહેવારો ઉજવી રહ્યા છીએ। આપણે હિન્દુ ધર્મના જે પણ તહેવારો છે, દિવાળી છે, નવરાત્રિ છે, સ્પેશિયલી નવરાત્રિ આપણે આ વખતે ઉજવી રહ્યા છીએ 2 વર્ષ પછી। તો લોકોને એ જ કહીશ કે શાંતિથી ધૂમધામથી ઉજવો અને સેફ્ટી પણ રાખજો, કેમ કે ક્યાંક ને ક્યાંક આપણે હવે સેફ્ટી રાખવી જરૂરી છે। તો બસ બધા ખુશ રહો, ફેમિલી સાથે રહો અને બધા તહેવારો ઉજવતા રહો। નૈતિક રેશમવાલા, વી ઇન્ડિયા ન્યૂઝ, સુરત।